હેલો ફ્રેન્ડ્સ, હું છું પાર્થ નાવડિયા, એટલે કે તમારો કવિ. આજે હું ને મારી ટીમ જઈ રહ્યા છીએ જૂનાગઢ, જ્યાં અમે ફરવાના છીએ, એન્જોય કરવાના છીએ અને સાથે સાથે વિડીયો શૂટિંગ પણ કરવાના છીએ. હજી ટીમ મારી આવી નથી. મિલન, તો જોઈ રહ્યા છો બધા કેટલા ઉત્સુક છે, તો મળીએ આગળ. ચાલો, બાય બાય બાય. સવારના 6 વાગ્યા છે અને ત્રણેય આળસુ હજી સૂતા છે, પણ જગાડવા નથી કેમ કે આખો દિવસ શૂટ કરવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી સવાર પડી ગઈ છે. સવાર પડી ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ જુનાગઢ. હવે અમે ફ્રેશ થવા જશું અને ત્યારથી અમે જશું વિડીયો શૂટિંગ માટે. ઓ, ચાલો બતાવું જુનાગઢ. તો ફાઇનલી અમે ફ્રેશ થઈ ગયા છીએ. હવે અમે જઈએ છીએ જમવા અને ત્યાંથી જશું અમે શૂટિંગ માટે. શૂટિંગ માટે ફાઇનલી અમે ગિરનાર પર આવી ગયા છીએ અને હવે અમે શૂટ ચાલુ કરશું. કેવા એક્સાઇટેડ છો બધા? બહુ જ. ચાલો મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે છીએ જૂનાગઢમાં ગિરનાર પાસે શૂટ કરીએ છીએ. મારી સાથે છે દિવ્યા. તો દિવ્યા, તને કેવું લાગે છે અમારી સાથે શૂટ કરીને? મને કવિ અને તેની ટીમ સાથે વર્ક કરીને ખૂબ જ મજા આવી છે. અમે આખો દિવસ તેમની સાથે રહ્યા અને તેમનું નેચર ખૂબ જ સરસ છે, એટલે અમને કામ કરીને ખૂબ જ મજા આવી છે. થેન્ક યુ પ્રિયા, બે શબ્દો તું પણ કહીશ. મને પણ છે ને કવિની કવિતા ચેનલમાં વર્ક કરવાનો મોકો મળ્યો, એ તો હું મારું સૌભાગ્ય માનું છું. અને હા, કવિનો નેચર એટલે એ ડાઉન ટુ અર્થ માણસ છે અને બહુ જ, એની ટીમ પણ આખી બહુ જ હાર્ડવર્ક કરે છે અને મને બહુ જ મજા આવી અને આવી તો મજા મને ક્યાંય નથી આવી. થેન્ક યુ સો મચ બંનેને. તો ફાઇનલી તમને બંનેને મોજ આવી છે એમને? તો બોલી જો એકવાર, મોજે મોજ રોજે રોજ. તો ફાઇનલી આજના દિવસનું શેડ્યુલ અમારું ફિનિશ થઈ ગયું છે. ગણપતિ બાપ્પા, હજી ઘણી એન્જોય કરવાની છે રાતે પણ. ચાલો મળીએ. રાતના 12 વાગી ગયા છે અને અમે જુનાગઢની કહુંબાની કોફી પી રહ્યા છીએ અત્યારે. ખૂબ જ થાકી ગયા છીએ. શું કેવું આનંદભાઈ? પારદે થાકી ગયા છે. અમને થાક જરા નથી લાગ્યો, કારણ કે અમારા જે આ ભાઈ આશીષભાઈ છે, હું આશીષભાઈ બે નીકળવાના છે નાઇટ આઉટ માટે. સિંહ જોવા જવાના છીએ અત્યારે અમે. જો તમને કોઈને ઈચ્છા હોય સિંહ જોવાની ગણતરી હોય તો જુનાગઢમાં આવી ફોન કરો અમને. સિંહ કોઈને જોવા જવાનું થતો નથી, બધાએ સુઈ જવાનું છે અને તમારે પણ સુઈ જવાનું છે. ચાલો મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જુનાગઢમાં આજે અમારો બીજો દિવસ છે, તો આજે પણ અમે શૂટિંગ કરવાના છીએ, એન્જોય કરવાના છીએ, ફરવાના છીએ. તો બન્યા રહેજો અમારી સાથે.
તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે છીએ ઇન્દ્રેશ્વર મહાદેવ, જ્યાં અમે વાંદરાઓને બિસ્કિટ ને કેળા ને એવું ખવડાવ્યું. અને અત્યારે અમારી સાથે છે મારી ફૂલ ટીમ. અનંતભાઈ છે, રવિભાઈ છે, સાગરભાઈ છે, મિલનભાઈ છે અને પ્રિયા, દિવ્યા બધા જ છે. કેવું લાગ્યું તમને બધાને? અનંતભાઈ, મારે તમને પૂછવાનું હતું, તમને બધાને કેવું લાગ્યું અહીંયા જુનાગઢ આવીને? અરે મોજે મોજ. વાંધો નહીં, જુનાગઢમાં મહેમાન ગતિ માણીને તમને બધાને મજા આવી, બધા રિવ્યુ આપજો પોતપોતાના. શ્યોર અનંતભાઈ, થેન્ક યુ સો મચ, તમે અત્યારે અમારી સેવા ચાકરી કરો છો એ બદલ. ચાલો મળીએ, બાય બાય. અત્યારે અમે છીએ જુનાગઢ અને હાલમાં જઈ રહ્યા છીએ સાગરભાઈને અને મારી ટીમને લેવા માટે. પછી સાગરભાઈના ગામ જવાના છીએ અમે. ત્યાં સાગરભાઈને ઉતારીને અમે પાછા જુનાગઢ આવશું અને જુનાગઢથી જશું ભાવનગર. ચાલો મળીએ. તો ફાઇનલી સાગરભાઈ આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ સાગરભાઈના ગામ. તો અમે અત્યારે સાગરભાઈને એના ગામ મૂકીને પાછા જુનાગઢ આવ્યા છીએ. અહીંયા અમે અમુક માણસોને મળવાના છીએ, પછી જમીને પાછા અમે મેવાસા ગામ જશું. જિજ્ઞેશભાઈ મેવાસાને ત્યાં અમે રામાપીની આરતીનું શૂટ કરશું. આગળ એ શૂટ પણ બતાવશું. અને સોરી અનંતભાઈ, ફાઇનલી અમે અત્યારે જુનાગઢ મૂકીને જઈએ છીએ. ભાઈ મોજ કરો ને યાર, તમે જુનાગઢ મૂકીને જાઓ છો એના માટે તમારા માટે ગિફ્ટ લઈને આવ્યો છું. ઓહો, મારા માટે ગિફ્ટ શું છે? ફટાફટ બતાવો ભાઈ. ઓહ અનંતભાઈ, અહીંયા ઠંડી છે એટલે મને શરદી ખાંસી થઈ ગઈ છે, એટલે અનંતભાઈએ મારા માટે સિરપ આપી છે. થેન્ક યુ સો મચ અનંતભાઈ, થેન્ક યુ સો મચ ભાઈ. તમારી સેહતનું ધ્યાન રાખો અને આગળ વધો એવી મારી શુભકામનાઓ તમને છે. થેન્ક યુ સો મચ ભાઈ, ચાલો ટાટા. ફાઇનલી અમે મેવાસા ગામ આવી ગયા છીએ. અમારી સાથે છે જિજ્ઞેશભાઈ મેવાસા. હાલ તેઓ અમને છે ને ખારો પાટ જોવા લઈ જઈ રહ્યા છે. ચાલો દેખાડું તમને પણ ખારો પાટ. શું કે મિલનભાઈ, કેવી ઠંડી લાગે છે? જરી કે નહી, જરી કે ઠંડી નથી લાગતી. સરસ 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 મન થાય છે એટલે કાળજાળ ગરમી માં છીએ અમે. સરસ સરસ. અમારું લાઇટોનું જનરેટર આવી ગયું છે, જોઈ શકો છો તમે. રાતે અહીંયા રામાપીના મંદિરમાં અમે શૂટ કરવાના છીએ. સામે અમારી લાઇટનો ટેમ્પો ઊભો છે. અહીંયાથી આખું પ્લેસ દેખાય છે, તમે જોઈ શકો છો મંદિર અમારું. આ છે અમારા લાઇટ દાદા. કેમ છો દાદા? રાતે શૂટિંગ છે? ક્યાં ને એટલે જ આવ્યા છીએ. ચાલો મળીએ. તમે જોઈ શકો છો અમારા શૂટિંગની ફૂલ તૈયારીઓ ચાલુ છે. પાછળ અમારા લાઇટ દાદા અને લાઇટો બધી તૈયાર છે. બસ ચાલુ કરીએ એટલી જ વાર છે.
આ જોઈ શકો છો મંદિર અંદરથી અત્યારે ફૂલ તૈયારીઓ ચાલુ છે મંદિરમાં ડેકોરેશનની. અમારા લાઇટ દાદા પણ સિરીઝને એવું લગાડે છે. અમારા મિલનભાઈ જોશી બધું સમજાવે છે અમને. મિલનભાઈ જોશી, તો શૂટ ક્યારે ચાલુ કરવાનું છે હવે? બસ હવે ભગવાનનો હુકમ હોય ત્યારે. બરાબર, કેવા કે એક્સાઇટેડ છો તમે? એકદમ ફૂલ એક્સાઇટેડ. તો અત્યારે અમે શૂટિંગ આખી નાઈટ કરવાના છીએ અને એની રસોઈ ને બધું તૈયાર થાય છે, તો હું ને જિજ્ઞેશભાઈ ત્યાં રાઉન્ડ મારવા જઈએ છીએ કે કેવો માહોલ છે. આવો બતાવીએ તમને. તમે જોઈ શકો છો ફાઇનલી અમારું શૂટ ચાલુ થઈ ગયું છે. મિલનભાઈ જોશી કેમ છો? ઓકે, ઘણું બધું ઓડિયન્સ પણ ભેગું થઈ ગયું છે ગામનું શૂટિંગ જોવા માટે. ખૂબ લેટ થઈ ગયું છે અને ખૂબ ઠંડી પણ છે, પરંતુ ચાની ચુસ્કી સાથે અમે શૂટિંગ કરીએ છીએ અને આજે ફર્સ્ટ ટાઈમ જિજ્ઞેશભાઈ મેવાસા અમારી સાથે શૂટમાં છે. ને